ફટકડી વગર સફેદ દૂધ જેવી બટેકાની વેફર બનાવી હોય ને તો એક વખત આ વિડીયો જરૂરથી જોજો, અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું આવા નવા વિડીયો મૂકું ને તેની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તમારે જેટલા કિલો વેફર બનાવી હોય ને એટલા કિલો તમારે બટેકા લઈ લેવાના, અને ત્યાર પછી આ રીતના આપણે પાણીથી સારી રીતે બટેકાને ધોઈ લેવાના છે, જેથી કરીને તેની અંદર ધૂળ અને ડસ્ટ હોય ને એ ઇઝીલી નીકળી જાય. જો આ રીતે હાથ ઘસીને બટેકાને ધોઈ લેવા, જેથી કરીને આપણે જ્યારે વેફર પાડીએ ને ત્યારે તેની અંદર માટી ના આવે. અને આ રીતે ધોયા પછી બટેકાને આપણે એક મોટી ડોલ અથવા વાસણની અંદર લઈ લેવાના છે. આજે આપણે બહુ ઇઝી રીત અને ફટાફટ બટેકાની વેફર કેવી રીતે બની જાય ને તેની રેસીપી જોવાની છે, તો હું તમને બધી ટ્રિક્સ એન્ડ ટિપ્સ આપીશ. તો વિડીયોને પૂરેપૂરો જોજો. ઘણા બધા લોકો બટેકાની વેફર અલગ અલગ રીતે બનાવતા હોય છે, કોઈ ફટકડીનો ઉપયોગ કરતા હોય છે, કોઈ સોડાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આજે આપણે અલગ રીતે બટેકાની વેફર બનાવીશું ને તો તમારી વેફર એકદમ સફેદ દૂધ જેવી બનશે. અને બધા બટેકા ધોઈ લીધા બાદ આ રીતના આપણે એક મોટું પોળું વાસણ હોય ને તેની અંદર પાણી ભરી લેશું, અને બધા બટેકાને છાલ ઉતારી પાણીની અંદર આપણે રાખી દેશું. આ રીતના જ્યારે પણ આપણે વેફર કરીએ ને ત્યારે વધારે પ્રમાણમાં જ કરતા હોઈએ છીએ, તો જો બટેકાને આ રીતના પાણીમાં જ રાખવા, જેથી કરીને બટેકા કાળા ના પડી જાય. તો અહીંયા મેં બધા બટેકાને ધોઈ અને એક ડોલમાં લઈ લીધા છે, અને આ રીતના હું બધા બટેકાને પહેલાં છાલ ઉતારી દઈશ અને પછી બટેકાની આપણે કાતરી બનાવીશું, જેથી કરીને આપણને કાતરી બનાવવામાં ઇઝી પડે. અને જો તમારે બધા બટેકાની છાલ એક સાથે ન ઉતારવી હોય ને તો તમે ધીરે ધીરે પણ ઉતારી શકો છો, પરંતુ બટેકાની કાતરીને આપણે પાણીમાં જ રાખવાની છે, જેથી કરીને બટેકાની કાતરી કાળી ના પડી જાય. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા મેં ઓલમોસ્ટ બટેટાની છાલ ઉતારી લીધેલી છે, અને આ છાલને આપણે ફેંકી નહીં દઈએ, અને આપણે ઝાડમાં તેનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. તો આને આપણે ક્રશ કરીને પણ ઉમેરી શકાય છે. તો અહીંયા આ બધા બટેકાને મેં પાણીમાં જ રાખેલા છે, અને હવે આપણે પાણીમાંથી બહાર કાઢી લેશું અને તેને ફરી વખત આપણે ધોઈ લઈશું. આ રીતે આપણે જ્યારે પણ બટેટાની કાતરી કરીએ ને ત્યારે બટેટાને વારંવાર ધોવાથી એ કાળી નથી પડતી, અને આપણી બટેટાની વેફર ફટકડી વગર પણ એકદમ સફેદ દૂધ જેવી થાય છે. આ રીતના આપણે બધું પાણી જે ડોળું હતું ને તેને ઢોળી દઈશું, અને ત્યાર પછી આ બટેટા આપણે ફરી વખત પાણીની અંદર ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હવે બટેટાની કાતરી બનાવવા માટે મેં આ રીતનું જે સ્લાઇઝર આવે ને તે લીધેલું છે. તમે કોઈ પણ સ્લાઇઝરનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આ સ્લાઇઝરથી આપણી બટેકાની પતરી એકદમ સરસ થાય છે. આ સ્લાઇઝર એકદમ સરસ અને એકદમ હળવો આવે છે, જેનાથી આપણી બટેટાની કાતરી ફટાફટ બનીને રેડી થઈ જાય છે. તો આ રીતના એક બટેકું લઈ અને સ્લાઇઝર ઉપર રાખી આપણે આ રીતે ઘસી લઈશું ને તો તે ફટાફટ કાતરી બનીને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા હું તમને હાથમાં લઈને બતાવી દઉં ને તો આપણી જે બટેકાની કાતરી છે ને એ એકદમ સેમ સાઇઝની અને સરસ પતલી જ બનીને રેડી થયેલી છે. સ્ટોર કરવા માટે બટેટાની વેફર કરીએ ને ત્યારે બટેટાની વેરાયટી એવી પસંદ કરવાની જે અંદરથી વધારે વ્હાઈટ પણ ના હોય અને બહારથી વધારે પોચા પણ ના હોય. તો આ રીતના આપણે બટેટાની વેરાયટી પસંદ કરવાની છે, જેનાથી આપણી વેફર એકદમ લાંબો ટાઈમ સારી રહેશે અને વેફર કાળી પણ નહીં પડે અને બગડી પણ ના જાય. અને જો તમારા બટેટા બહારથી પોચા અને અંદરથી વ્હાઈટ હશે ને તો મીન્સ કે આપણા બટેટા કાચા છે, અને તળતી વખતે તમારા બટેકાની વેફર છે ને એ લાલ થઈ જશે. તો આ રીતે જ્યારે પણ તમારે સ્ટોર કરવા માટે બટેટાની વેફર પાડવી હોય ને ત્યારે તમે માર્કેટમાં જાઓ ને તમે કહેશો ને કે વેફરના બટેટા આપો, એટલે તમને મોટી સાઇઝના બટેકા એકદમ ફ્રેશ આપશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે મેં બટેટાની કાતરી કરેલી છે ને તે એકદમ પીળી કલરની દેખાઈ રહી છે, મીન્સ કે આપણા બટેટા એકદમ સરસ પાકેલા એવા દેખાઈ રહ્યા છે. અને જે કાચા બટેટા અને અંદરથી વ્હાઈટ હશે ને એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ પણ વધારે હશે, તો એનાથી છે ને આપણી બટેટાની વેફર કાળી પડવાની શક્યતા વધારે રહે છે. તો અહીંયા મેં બધી વેફર બનાવીને રેડી કરી લીધેલી છે, અને આ રીતના મેં પાણીમાં ભરીને જ રાખેલી છે. તો આ રીતના આપણે જે વેફર છે ને એને 2-3 પાણી વડે સારી રીતે ધોઈ લેશું ને તો તે ક્યારેય કાળી નહીં પડે. તો આ રીતના એક મોટું વાસણ લઈ અને બધી વેફરને તેની અંદર આપણે ડૂબાડી દઈશું. અને જો ફ્રેન્ડ્સ, તમારે વધારે પ્રમાણમાં વેફર કરવાની હોય ને તો બધી બટેટાની વેફરને આપણે રાત્રે છોલી નાખવાની છે, અને છોલી અને તાજા પાણીની અંદર ભરી અને એક રાત આપણે રાખી લેશું, અને ત્યાર પછી આપણે સવારે વેફરને બાફી લેવાની છે. જો તમે એ પ્રોસેસ કરશો ને તો તમારા બટેટાની વેફર ક્યારેય કાળી નહીં પડે. એનાથી શું થાય છે કે બટેટા આખી રાત હલ્યા વગર પડ્યા રહે છે, અને તેની અંદર રહેલો સ્ટાર્ચ હોય છે ને તે આરામથી નીચે બેસી જાય છે, એટલે આપણા બટેટાની વેફર એકદમ સફેદ દૂધ જેવી બને છે. અને આ રીતના બધી વેફરને મોટા વાસણની અંદર એડ કર્યા પછી આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી વેફરની અંદર રહેલું ડોળું પાણી જે છે ને એ આરામથી નીકળી જાય છે. અને આ રીતના આપણે એક નાઇટ માટે વેફરને રાખી દઈશું અને ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું.
અને હવે અહીંયા આપણે બટેટાની વેફરને બાફી લેવાની છે, તો એના માટે મેં એક મોટું જાડા તળિયાવાળું તપેલીની અંદર પાણી ગરમ કરવા રાખેલું છે. અને હવે અહીંયા મેં મીઠું એડ કરેલું છે અને થોડા સોડા એડ કરેલા છે, અને આ રીતના આપણે ચમચાની મદદથી સારી રીતે હલાવી દઈશું. અને તપેલા ઉપર આ રીતના ઢાંકણ ઢાંકી અને આપણે પાણીને સારી રીતે ઉકળી જવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે 5 મિનિટ જેવું લગભગ થઈ ગયું છે, અને ચેક કરી લઈએ આપણું પાણી સરસ એવું ઉકળી ગયું છે. અને હવે તમે જોઈ શકો છો કે અહીંયા આ વેફરને મેં એક રાત માટે પલાળીને રાખેલી છે, તો તમે જોઈ શકો છો પાણી આપણું એકદમ તાજું છે. અને ફરી વખત પણ આપણે તે વેફરને ધોઈ લેશું, તો જે અંદર સ્ટાર્ચ હોય ને તે ઇઝીલી નીકળી જાય. તો અહીંયા આ બટેટાની વેફરને લગભગ મેં 5-6 પાણી વડે ધોયેલી છે, એનાથી આપણી વેફર જરા પણ કાળી નહીં પડે. અને હવે આ રીતના કોઈ મોટું જાળીવાળું વાસણ હોય એનાથી આપણે આ જે પલાળેલું પાણી છે ને એને આપણે નિતારી લઈશું, અને ત્યાર પછી જ આપણે તેને તપેલાની અંદર બાફવા માટે રાખી દેવાની છે. આ બટેટાની વેફર બનાવતી વખતે અહીંયા મેં કોઈ ફટકડી કે એવો કંઈ ઉપયોગ કરેલો નથી, તો પણ આપણી વેફર એકદમ સફેદ દૂધ જેવી થશે. અને આ રીતના તપેલામાં ઇઝીલી સમાય ને એ રીતે આપણે તેની અંદર આ બટેટાની વેફરને એડ કરી દઈશું, અને ચમચાની મદદથી સારી રીતે હલાવી દઈશું ને, એટલે એ ગરમ પાણી સાથે સારી રીતે મિક્સ થઈ જશે. અને ઉપરથી ઢાંકણ ઢાંકી 5 મિનિટ જેવું કૂક થવા દેવાની છે, અને આપણે કૂક કરતી વખતે ગેસની ફ્લેમ લો જ રાખીશું. અને જો ગેસની ફ્લેમ હાઈ રાખીશું ને તો આપણા બટેટાની વેફર વધારે બફાઈ જશે, અને જ્યારે આપણે સૂકવતા હશું ને ત્યારે આપણને જરા પણ નહીં ફાવે, કારણ કે આ પાણી ઉકળેલું છે એટલે લો ફ્લેમ પર આપણી વેફર ઇઝીલી કૂક થઈ જશે. તો આ રીતના જ્યારે બટેટાની વેફર કૂક થઈ જાય ને ત્યારે એને એક જાળીવાળું વાસણ લઈ અને આપણે તેની અંદર કાઢી લેશું, જેથી કરીને ગરમ પાણી હોય ને તે નીચે નીતરી જાય. અને હવે આ વેફરને લઈ અને આપણે તડકામાં સારી રીતે અલગ અલગ પાડી અને સૂકવી દેવાની છે. અને જો તમારે ઘરમાં પંખા નીચે સૂકવવી હોય ને તો તમે ઘરમાં પંખા નીચે પણ સૂકવી શકો છો, બિલકુલ ઓપ્શનલ છે. તો તમે જોઈ શકો છો એક આખો દિવસ મેં બટેટાની વેફરને આ રીતના સૂકાવા દીધેલી છે, અને સરસ એવી સુકાઈને રેડી થયેલી છે. તો મેં એક વેફરને આ રીતના પંખા નીચે સૂકવેલી છે, અને એકને મેં તડકામાં સૂકવેલી છે. તો બંનેની ક્વોલિટી અલગ અલગ દેખાઈ રહી છે, એક થોડીક પીળી દેખાય છે અને એક થોડીક વ્હાઈટ દેખાઈ રહી છે. અને હવે આ વેફર તળવા માટે મેં ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરી લીધેલું છે, અને આ રીતના હું તમને તળીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે એડ કરતાની સાથે જ આપણી બટેટાની વેફર તળાઈ જાય છે અને એકદમ સફેદ દૂધ જેવી બનીને રેડી થયેલી છે. તો આ રીતના મેં અહીંયા કોઈ ફટકડીનો પણ ઉપયોગ કરેલો નથી, તો પણ આપણી બટેટાની વેફર એકદમ સરસ બની છે. અને જો તમારે મારી રીતે બટેટાની વેફર કરવી હોય ને તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો, અને જો તમને રેસિપી ગમી હોય ને તો ફ્રેન્ડ્સ ફેસબુક વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા, અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું આવા નવા વિડીયો મૂકું ને તેની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. તો જુઓ ફ્રેન્ડ્સ, ફટકડી વગર પણ આપણી બટેટાની વેફર એકદમ સફેદ દૂધ જેવી અને એકદમ પોચી રૂ જેવી થઈ છે. ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.